નમસ્તે બાર દોસ્તો કેમ છો તમને ખબર છે કાલે શું થયું હું બપોરે સૂઈ ગઈ હતી ને તો એકદમ ઝપકીને જાગી ગઈ મને બહુ જ બધો ફટાકડા ફોડવાનો અવાજ આવ્યો હતો તમે લોકો ફોડતા હતા ને હવે મને ખબર પડી ગઈ તમે જ બધા ફટાકડા ફોડતા હતા અને પછી કાલે ટેબલવાળી ગેમ રમ્યા હતા ઘરે હા રમી લેજો હજી ના રમ્યા હોય તો હા આજે હું તમને એક નવી વસ્તુ શીખવાડું છું તમારી મમ્મી સાડી લાવે છે તો સાડી ઉપર ડિઝાઇન દોરેલી હોય છે કેવી અલગ અલગ ડિઝાઇન હોય છે પછી ચાદર લાવે છે તો ચાદર ઉપર અરે તમે રસ્તા પર ચાલતા હો ને તો પેલા બ્લોક લગાડેલા હોય છે એમાં ડિઝાઇન જોઈ છે આ બધી ડિઝાઇન કેવી અલગ અલગ હોય છે અને પાછી જેટલા લાંબા રસ્તા સુધી બ્લોક હોય બધી જગ્યાએ એક સરખી જ ડિઝાઇન હોય છે અરે ઘણી વખત એવું નથી થતું કે આપણી મમ્મીની સાડી હોય છે ને એવી સેમ સાડી દુકાનમાં પણ લટકતી હોય કાં તો એવી સેમ સાડી બીજા કોકે પણ પહેરી હોય તો બધી સાડીમાં એક સરખી ડિઝાઇન કેવી રીતે થતી હશે જો આપણે કેટલીક સાડીની ડિઝાઇન જોઈએ આ ડિઝાઇનને આપણે પેટર્ન કહીએ છીએ જુઓ તો ખરા બધી સાડી ઉપર પેલી પેટર્ન સેમ જ દેખાય છે ને એક ડિઝાઇન જે ઉપરની લાઇનમાં હોય એવી જ પાછી નીચે પણ આવે છે જો એમાં કોઈ ફેર પણ નથી થતો અને પછી એની એ જ ડિઝાઇન ફરીને ફરી આવે અહીંયા પણ એવું છે એ ગાલીચા ડિઝાઇનમાં પણ એવું હોય છે આ બધી ડિઝાઇનમાં તમને એવું લાગે છે કે કેટલીક ડિઝાઇન વક્ર રેખાવાળી બનેલી હોય છે કેટલીક ડિઝાઇન સીધી રેખાથી બનેલી હોય છે અને કેટલીક વક્ર અને સીધી બંને રેખાથી બનેલી હોય છે ચાદરમાં પણ એવું હોય છે જુઓ આપણે આવા ચોરસ આકારો જોયા હતા ને તે દિવસે હા પછી જુઓ અહીંયા લીટીઓવાળી ડિઝાઇન છે અહીંયા જુઓ કેટલી બધી સીધી રેખાઓ દોરેલી છે આ બધી ચાદરની પેટર્ન છે અને આ ભોંયતળિયામાં તમારા ઘરે ટાઇલ્સ છે ને ભોંયતળિયા પર એમાં પણ આખા ઘરમાં જો આવી ટાઇલ્સ હોય તો આખા ઘરમાં એક સરખી ડિઝાઇન જોવા મળે છે તમને આ બધી જ ડિઝાઇન એક સરખી કેવી રીતે બનતી હશે આના માટે કેટલીક પેટર્ન હોય કદાચ પેટન તો તમને ખબર જ છે તમે બીજા ધોરણમાં હતા ત્યારે આ પેટર્નમાં તમે રંગ પૂરતા હતા હું યાદ કરાવું ચાલો જો બાળકો અહીંયા મેં એક શક્કરપારા જેવો આકાર મૂક્યો છે એની બાજુમાં બીજો મૂકું છું હવે ફરીથી મૂકું છું અને આડો મૂકું છું તો બાળકો અહીંયા મેં શું કર્યું એક સીધો મૂક્યો અને એક આડો મૂક્યો એક સીધો મૂક્યો અને એક આડો મૂક્યો જો હવે મારે મૂકવાનું થાય તો શું મૂકીશું સીધો આવડી ગયો ને આ તો થઈ એક જ આકારને અલગ અલગ રીતે ગોઠવવાની વાત ચાલો હવે બીજું જોઈએ હવે બીજી પેટર્નમાં આપણે એક ચોરસ મૂક્યો છે આ ત્રિકોણ છે ફરીથી ચોરસ મૂક્યો અને આ ત્રિકોણ મૂક્યો ફરીથી ચોરસ મૂક્યો હવે તમે કહો તો અહીંયા મારે શું મૂકવાનું હા આવડી ગયું તમને તો ત્રિકોણ મૂકવાનું જો ફરી તો શું આવી જાય ચોરસ તો પહેલા આપણે એક જ આકાર લીધો હતો અને એની અલગ અલગ ગોઠવણી કરી હતી જ્યારે અહીંયા શું કર્યું બે આકાર લીધા અને બંનેને ફરતી મૂક્યા હવે એક કામ કરો તો મારે આ જ આકાર અલગ રીતે ગોઠવવા હોય તો હું કેવી રીતે ગોઠવી શકું મારે આમાં બીજી પેટર્ન બનાવવી હોય તો આવું કરી શકાય બે ચોરસ બે ત્રિકોણ ફરીથી બે ચોરસ બે ત્રિકોણ હવે જો મારે આગળ મૂકવું હોય તો શું મૂકીશું હા હવે જો મારે અહીંયા મૂકવાનું થાય તો હું ફરીથી બે ચોરસ મૂકું સમજાઈ ગયો ને ચાલો હવે બીજી એક બતાડું છું હા આ શું કર્યું આપણે અહીંયા લાલ કલરના બે સીધા ત્રિકોણ છે અને અહીંયા ભૂરા કલરના બે નીચે જતા ત્રિકોણ છે પાછા અહીંયા લાલ કલરના બે ઉપર જતા ત્રિકોણ બતાડ્યા તો અહીંયા કયા આવશે હા ભૂરા કલરના નીચે જતા ત્રિકોણ જો હવે હું શું કરું છું એ તમારે મને કહેવાનું છે આપણે પહેલાં જે પેટર્ન કરી એ પેટનમાં અને આ પેટર્નમાં શું ફર્ક છે એ તમારે મને કહેવાનું છે બોલો આમાં શું ફર્ક છે બહુ સરસ પહેલાં આપણે આકારોમાં પેટન કરી હવે અહીંયા માત્ર આકાર નથી પણ શેમાં પેટર્ન છે કલરમાં રંગમાં પેટર્ન છે અહીંયા એક ભૂરા કલરનું છે તો બીજું લાલ કલરનું છે ફરી ભૂરો કલર ફરી લાલ ફરી ભૂરો ફરી લાલ થયું ને જો એવું જ હું ફરી વખત કરું તો તો બોલો હવે અહીંયા કયો આવશે બહુ સરસ પીળો ભૂરો લાલ પીળો ભૂરો લાલ તો અહીંયા ફરીથી કયો આવે પીળો આવે એકદમ સાચું તો પહેલાં આપણે એક જ આકારને અલગ અલગ ગોઠવીને પેટન બનાવી પછી આપણે અલગ અલગ આકારને ગોઠવીને પેટર્ન કરી ત્યારબાદ આપણે એક જ આકારને રંગમાં પેટન કરી જોયું ને બાળકો તમને આ પેટનમાં કઈ ફરક દેખાય છે હા શું થયું તમે ગણવા બેસી ગયા છો ને એકદમ સાચું છે પહેલા એક ત્રિકોણ છે પછી બે પછી ત્રણ પછી ચાર હવે કઈ આવે હવે આપણે ત્રિકોણ મૂકવા હશે તો કેટલા ત્રિકોણ મૂકીશું પાંચ એકદમ સાચું સમજાય ગયું ને તમને જ્યારે આપણે અહીંયા એક ઉમેર્યું પછી ફરીથી એક ઉમેર્યું ફરીથી એક ઉમેર્યું એવી રીતે ગોઠવણી કરી તો હવે કહો જોઈએ મારે છેલ્લે શું કરવાનું અહીંયા હું શું મૂકીશ હવે અહીંયા હું શું મૂકીશ તો એક ત્રિકોણ મૂકીશ ખરું ને આ પેટર્નમાં આપણે શું કર્યું છે એક 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 ઘટાડ્યો છે ત્રિકોણ અહીંયા ચાર છે પછી ત્રણ છે પછી બે અને પછી એક આવી ગયો ખરું ને તો બાળકો તમને આ પ્રકારની પેટર્ન બનાવવાની મજા આવશે ને અરે જરૂરી નથી કે આપણે આવા આકાર જ લઈએ તમારે ઘરે રમવું હોય તો કેવી રીતે રમશો તમારી પાસે ઘરમાં જે પણ સાધન સામગ્રી ઉપલબ્ધ હોય એના આધારે પણ તમે રમી શકો જેમ કે તમારી પાસે કંપાસના સાધનો છે એક પેન્સિલ મૂકો એક સંચો મૂકો ફરીથી પેન્સિલ ફરીથી સંચો તો હવે શું આવશે પેન્સિલ એ પણ એક પ્રકારની પેટર્ન જ થઈ ને હા તો તમે તમારા ચોપડીમાં જોયું તું કેટલી બધી પેટર્ન આપેલી છે ચાલો તમારી ચોપડીનું પાના નંબર સિત્તેર ખોલો જો જે બ્લોક હોય છે જમીન ઉપર જે બ્લોક નાખે છે ને ભોયતળિયામાં એ બ્લોકની પણ પેટર્ન આપેલી છે એમાં તો જોયું તમે સિત્તેર નંબરના પાન ઉપર ચાલો તો આપણે પણ એવી ભોંયતળિયાવાળી ડિઝાઇન બનાવીશું પણ આ ભોંયતળિયામાં એક વસ્તુ શું હોય ખબર છે એમાં આપણે જે પણ આકારોની ગોઠવણી કરીએ ને એમાં ક્યાંય જગ્યા ખાલી ના રહેવી જોઈએ તમે જુઓ તમારા સિત્તેર નંબરના પાના ઉપર ભૂરા કલરની જે પેટર્ન આપી છે એમાં બ્લોક કેવી રીતે ગોઠવ્યા છે આડા અને ઊભા કરીને એવી રીતેની ગોઠવણી કરી હોય કે ક્યાંય જગ્યા ના રહે અને આખું તળિયું ઢંકાઈ જાય એટલે ખબર જ ના પડે કે નીચે કશું છે કે નહીં એમ નીચે શું કરેલું છે એ કોઈ ના ખબર પડે તો ચાલો આપણે પણ આવા આકારોની મદદથી એવું બનાવીએ ચાલો મારી સાથે જો આ એક તળિયું છે એને મારે આ આકારથી ઢાંકવાનું છે તો હું એની ગોઠવણ કેવી રીતે કરીશ કે નીચેની જગ્યા જ ના દેખાય જોયું ને બાળકો અહીંયા આપણે એવી રીતે ગોઠવણી કરીએ છીએ કે ક્યાંય જગ્યા રહેતી નથી અને નીચેનું આપણને તળિયું પણ દેખાય નહીં આ ગોઠવણીમાં આપણે એક જ વસ્તુ યાદ રાખીશું ક્યાંય પણ વચ્ચે જગ્યા દેખાવી જોઈએ નહીં મારી પાસે એક ત્રિકોણ છે મોટો જો મારે એને ઢાંકવો હશે તો હું કેવી રીતે ઢાંકીશ જોયું ને બાળકો આપણા ભોતડિયામાં જે પણ પેટર્ન હોય છે તેમાં આ રીતે ગોઠવણી કરેલી હોય છે એકના એક આકારને અલગ અલગ રીતે ગોઠવી વચ્ચે ક્યાંય જગ્યા ના રહે એ રીતે ગોઠવણી કરેલી હોય છે હવે જો હું આવી રીતે ગોઠવણી કરું છું તો શું થાય છે જોજો તમે શું દેખાય છે તમને આમાં બાળકો આ ગોઠવણીમાં તમે જુઓ અહીં આપણે આકાર મૂક્યા છે પણ વચ્ચે વચ્ચે જગ્યા દેખાય છે ને આવું થવું જોઈએ નહીં માટે જ્યારે વક્રધાર હોય ત્યારે ભોંયતળિયાને ઢાંકવું હોય ત્યારે વચ્ચે વચ્ચે જગ્યા રહે છે જો હું એની અલગ રીતે ગોઠવણી કરીશ ને તો પણ જગ્યા તો રહેશે જ જો મેં આ રીતે ગોઠવણી કરી તો પણ જગ્યા રહે છે ને અહીંયા બધે જ હા બાળકો માટે જ્યારે આવી ગોઠવણી કરવાની હોય છે ભોંયતળિયામાં ત્યારે વક્રધારવાળા આકાર કરતાં સીધી ધારવાળો આકાર વધારે પસંદ કરવામાં આવે છે પરંતુ જ્યારે આવું સંપૂર્ણ વક્ર હોય ત્યારે ગોઠવણી શક્ય બનતી નથી તો બાળકો આપણે ભોંયતળિયાને ઢાંકી અને તેમાં વિવિધ પેટર્ન બનાવીએ એના ઉદાહરણ જોયા તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોયું હશે કે એના પણ ઘણા બધા ઉદાહરણ છે તો અહીં હું તમને બીજું એક ઉદાહરણ દેખાડું છું અહીં જુઓ અહીં મારી પાસે એક લાદી છે તેમાં આપણે કલર કરવાનો છે અહીં તમે જે કલર કરશો એ તમારે યોગ્ય ક્રમમાં કરવો પડશે જો મેં પહેલા ત્રિકોણમાં કલર કર્યો પછી પેલા બે ત્રિકોણ છોડી અને ત્રીજા ત્રિકોણમાં કર્યો છે હવે હું ક્યાં કલર કરીશ હા જોવો તમે સમજાયું ને આપણે કલર પણ એવી રીતે કરવાનો છે કે એક ડિઝાઇન બની જાય આવી ડિઝાઇન તો તમે સૌ જોવો જ છો તમારા ઘરમાં કેવી સરસ ડિઝાઇન બની ગઈ જોયું ને તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર ઇકોતેર ઉપર આવી જ પેટર્ન આપેલી છે કે જેમાં તમારે કલર કરવાનો છે એનું ઉદાહરણ પણ આપેલું છે તો એના આધારે તમારે કલર કરવાનો છે ચાલો બધા કલર કરો તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર ઇકોતેર ખોલજો બધા જ હવે જુઓ અહીં લાલ કલર છે પછી ગુલાબી ગુલાબી પાછો લાલ લાલ ગુલાબી ગુલાબી લાલ લાલ તો હવે આપણે કયો કલર કરીશું હા અહીં આપણે ગુલાબી કલર કરીશું ચાલો બધા કરો મારી સાથે પછી હવે અહીંયા લાલ કલર કરીશું અહીંયા તમારે જોવું પડશે હા લીટી દોરેલ નથી આ ડી એ તમારે દોરવી પડશે પહેલાં બરોબર ને ચલો એવી રીતે આખો કલર તમે પૂરો કરી દેશો સરસ તો આમાં તો આપણે કલર સેમ રીતે કર્યો જેવી રીતે જોયું એવી જ રીતે ચોપડીમાં કર્યો તો મને એમ થાય કે મારે જુદી રીતે કલર કરવો છે તો કરાય તો જો મને જુદી કઈ રીત સૂજે છે મને તો આવી રીત સૂજે છે આ એક લાદી છે એમાં હું વાદળી કલર કરું છું મારા મગજમાં જે ડિઝાઇન છે ને એ કંઈક આવી છે ડિઝાઇન બની અલગ હા તો બાળકો આમાં મેઇન વસ્તુ શું છે ખબર છે આપણે જે પણ ડિઝાઇન બનાવીએ કે જે પેટર્ન રાખીએ ને એ પેટર્નને આપણે છેક સુધી યાદ રાખવી પડે કે મેં પહેલાં જ્યાં કલર કર્યો હોય છેલ્લે સુધી મારે એ જ નિયમને યાદ રાખીને કલર કરવો પડે તો જ આપણી પેટર્ન સાચી બને અને તો જ આપણી આખી જ આકૃતિ એકસરખી બને નહીં તો શું થાય આપણી આકૃતિ બગડી જાય ક્યાંક કલર કરેલો હોય તો ક્યાંક બહુ બધા કલર કરેલો હોય એવું દેખાય તો ક્યાંક ખાલી ખાલી દેખાય એવું થાય ને એટલે તમારે યાદ રાખવાનું કે મેં અહીંયા કલર કર્યો છે તો પછી મારે કઈ પેટર્ન ફોલો કરવાની છે મારે કઈ પેટર્ન પ્રમાણે કામ કરવાનું છે તમારે યાદ રાખવાનું યાદ રહેશે ને ચાલો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર બોતેર ઉપર જે પેટર્ન આપી છે ને આપણે એમાં પણ કલર કરવાનો છે તો ચાલો એમાં પણ કલર કરીએ ચાલો બાળકો અહીં આપણને શરૂઆત કરી આપેલી છે આપણે હવે કલર કરીશું જુઓ અહીં ઊંધો અને છત્તો બંને ત્રિકોણમાં કલર કર્યો છે ત્યારબાદ ષ્ટ કોણમાં પીળો કલર કર્યો છે ત્યારબાદ ફરી બે ત્રિકોણમાં લાલ કલર છે ષટકોણમાં પીળો કલર છે તો હવે અહીંયા કયો કલર આવશે અરે વાહ તો ચાલો કરવા માંડો આ બંને ત્રિકોણમાં આપણે લાલ કલર કરીશું અને હવે કયો કલર કરવાનો થશે હા ચાલો ચાલો કરો કરો બધા જ બધા મારી સાથે કરજો હા પીળો કલર થઈ ગયો હવે કયો કલર આવશે લાલ કલર ફરીથી પીળો કલર આવશે ચાલો તો હવે અહીંયા કયો કરીશું જો અહીંયા લાલ કરેરો છે ને તો અહીંયા પીળો આવશે ને કરો ચાલો અહીંયા લાલ કરીશું આ પેટર્નને યાદ રાખી અને તમારે આખી આકૃતિમાં કલર કરી દેવાનો છે હવે તો યાદ રહી ગયો ને બધાને પીળો પછી લાલ પીળો પછી લાલ હવે યાદ રહી ગયું ને બધાને તો ચાલો આમાં બધા કલર કરી દો અને પાના નંબર સિત્તેર પરની પ્રવૃત્તિ અને પાના નંબર બોતેર પરની પ્રવૃત્તિ એમાં કંઈક સરખામણી કરવા જેવું તમને લાગે છે તો કરો અને એ બે વચ્ચે તફાવત શું દેખાય છે તમને એ પણ નોંધો જો બાળકો આપણે હમણાં કીધું ને પાના નંબર સિત્તેર અને પાના નંબર બોતેર પરની પ્રવૃત્તિનો તફાવત તો પાના નંબર સિત્તેરની પ્રવૃત્તિમાં આપણે માત્ર આ એક જ આકારથી ભોયતળિયાને ઢાંક્યું હતું ખરું ને આ એક જ આકાર લીધો હતો અને આવી રીતે પેટર્નને હતી જ્યારે હમણાં આપણે જે કલર કર્યો ને લાલ અને પીળો પાના નંબર બોતેર પરની પ્રવૃત્તિમાં એમાં જુઓ આ બંનેમાં તમને શું ફરક દેખાય છે તફાવત દેખાય છે ને આમાં એક જ આકારથી પેટર્ન વિકસાવેલી છે જ્યારે આમાં ગોઠવણી બદલેલી છે બે છે જોયા બે આકાર છે ત્રિકોણ પણ છે અને ષ્ટકોણ પણ છે અહીંયા સષ્ટકોણ આમ ઊભા છે તો અહીંયા આડા કર્યા છે અને આડી ગોઠવણી રાખીએ તો વચ્ચે જગ્યા વધે અને એ જગ્યા વધે એમાં આપણે ત્રિકોણ મૂકી દીધા છે ખરું ને એટલા માટે આપણા ભોયતળિયાને સંપૂર્ણપણે ઢાંકી શકાય એવી પેટર્ન બની ગઈ હવે આપણે વાદળી અને ભૂરા રંગના આકારમાંથી એક બીજી ફૂલની પેટર્ન બનાવીશું ચાલો તમે પણ મારી સાથે જોજો અહીં આપણે ભોયતળિયાને સંપૂર્ણપણે ઢાંકવાનું છે આ પેટર્ન તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે બને છે ને બાળકો જુઓ તમે પણ આવી રીતે પ્રયત્ન કરજો અને તોતેર નંબરના પાના ઉપર આવી રીતે રંગોનું મિશ્રણ કરી રંગ પૂરણી કરી અને પેટર્નમાં રંગ કરજો અહીંયા ઉપર જે રીતે પેટર્નમાં રંગ કરેલો છે ને એવી રીતે તમે પણ અહીંયા જે કોરું આપ્યું છે એમાં તમે રંગ કરજો અને આવી જ રીતે કોઈ પેટર્ન બનાવજો કે અહીંયા ફૂલની ડિઝાઇન બને છે જુઓ તો આવી રીતે તમે જે રંગ કરો ને એમાં પણ ફૂલની ડિઝાઇન બનવી જોઈએ અને અહીંયા તો આપણે એક મીઠાઈની ડિઝાઇન બનાવવાની છે બનાવશો ને કલર કરતી વખતે જે પેટનથી તમે કલર કરતા હો એ યાદ રાખજો ખરું ને જો આપણે અહીંયા એક ફૂલ બનાવીએ છીએ આ ફૂલની પેટર્ન થઈ હવે પેટર્નને તમે આગળ પણ વિકસાવી શકો પણ જ્યારે પણ તમે કલર કરો ત્યારે યાદ રાખવાનું કે જે રીતે કલર કર્યા છે શરૂઆતથી એ નિયમને યાદ રાખી અને કલર કરવાનો સમજાઈ ગયું તો તમને શું લાગે છે કે આ બધી પેટર્ન ખાલી આકારમાં જ હોય છે ભોયતળિયાના ડિઝાઇનમાં જ હોય છે ના રે ના આવું તો સંખ્યામાં પણ શક્ય બને અક્ષરોમાં પણ શક્ય બને બરાબર ને સંખ્યામાં પણ પેટર્ન હોઈ શકે કે ના હોઈ શકે આપણે ત્રિકોણની જે પેલી પેટન કરી હતી પહેલાં એક મૂક્યું પછી બે મૂક્યા પછી ત્રણ મૂક્યા પછી ચાર મૂક્યા તો હવે એના પછી મારે મૂકવા હોય તો હું કેટલા મૂકું સાચું પાંચ મૂકું ને પછી શું કર્યું તું ચાર મૂક્યા હતા પછી ત્રણ પછી બે પછી મારે કેટલા મૂકવાના હા એક મૂકવાનું હતું તો ચાલો હવે આપણી સંખ્યામાં પણ આવી પેટર્ન જોઈશું જો આપણે અહીં એક બે ત્રણ ચાર અને પાંચ લખ્યા છે તો હવે શું આવશે તમે જાતે કહો છો હા હવે અહીંયા છ આવશે પણ હવે હું એમ કરું તો કહો જોઈએ હવે અહીંયા શું આવશે હા હવે અહીંયા આવશે સાત અને નીચે શું આવશે આઠ ખરું ને તો હવે વિચારો આ સાતની પછી હશે તો શું આવશે અરે વાહ તમને તો આવડી ગયું સાત પછી આવશે નવ ચાલો બીજું કંઈક કરીએ હવે ચાલો હવે આમાં કહો જોઈએ એક ચાર સાત દસ તો હવે શું આવશે એક પછી આપણે બે ને ત્રણ લઈ લીધા ચાર પછી પાંચ અને છ લઈ લીધા સાત પછી આઠ અને નવ લઈ લીધા અને દસ પછી અગિયાર અને બાર લઈશું તો અહીંયા કેટલા આવશે તેર એકદમ સાચું એક ચાર સાત દસ તેર અને હવે તેરની આગળ પણ શું આવશે હા તેરની આગળ આવશે સોળ બાળકો તમને એબીસીડી આવડે છે ને તો ચાલો હવે આપણે એ બી સીડીમાં જોઈએ એ બી C, D E, F, અને G હવે કહો જોઈએ G પછી શું આવશે હા જી પછી આવશે આઈ અને F પછી શું આવશે એચ જો એ સી

સમજાઈ ગયું ને તો બાળકો આજે આપણે સાડીમાં ડિઝાઇનની પેટર્ન જોઈ પછી ગાલીચાની પણ જોઈ ચાદરની પણ જોઈ અને ભોંયતણિયાની તો ઘણી બધી ડિઝાઇન જોઈ હવે તમે પણ જ્યારે રસ્તે ચાલતા જતા હોવ અને પેલા જે બ્લોક નાખેલા આવે ત્યારે તમને પણ તમારું પેલું પીળા અને લાલ કલરના બ્લોક જોશો ત્યારે પેટર્ન તમને યાદ આવશે ને તમારી શાળામાં પણ કદાચ એવા બ્લોક્સ હશે છે ને તો તમે એ પણ હવે યાદ રાખજો અને આવી પેટર્ન તમે પણ વિકસાવજો તમારે પણ અલગ અલગ રીતે કલર કરવાના જુદી જુદી ડિઝાઇન પાડવાની પેટર્નમાં એવી રીતે પ્રયત્ન કરજો અને તમારી જે પાઠ્યપુસ્તકમાં જે ડિઝાઇન કરવાની છે મીઠાઈની એ પણ પૂરું કરી દેજો બરાબર સારું ત્યારે મળીએ આવતા એપિસોડમાં